नमस्कार, आपनो हार्दिक स्वागत छे। आजे आपणे धोरण 5 માં આસપાસ પર્યાવરણ વિશેનો કોર્સ છે તેમાં આપણે જોશું પાઠ 9 ચડીએ ઊંચા ચઢાણ। તો આપણે આવતીકાલના વિડિયોમાં જે જોઈ ગયા હતા કે એમાં કેટલા ટેકલા ગામ ઈ પહોંચે છે અને 15 કિમી ચાલવાનું હતું અને ગામ છે ઈ 1600 મીટર ને ઊંચાઈએ હતું। તો શું કહે છે કે અમારી પીઠ પર ઘણા બધા લટકાવેલા થેલામાં છે એ અમારે જરૂરી બધી વસ્તુઓ એમાં ખાવા પીવાની વસ્તુઓ છે એ રાખવામાં આવેલી હતી અને બીજો નાસ્તો પણ હતો। તો શું કહે છે કે અમે પગથિયા જેવા ખેતરોમાં ફળો અને શાકભાજી વાવેલા જોઈ શકતા હતા। જ્યાં એ ડુંગર ઉપરથી ચડતા હતા ત્યાં એને ડુંગર ઉપરથી એને બધું જોયેલું કે શાકભાજી વાવેલા જોઈ શકતા હતા અને કર્નલ પછી એના કર્નલ રામસિંહ છે એ 90 મીટરની ઊંચાઈ છે એ સપાટ ખડક ઉપર ખીલા અને દોરડા સાથે ઊભેલા પણ એમાં જોતા હતા। તો આપણે જોશું કે પોતાની કમરની આજુબાજુ દોરડું એને બાંધ્યું અને કડી બાંધી અને લટકેલું જાડું દોરડું પકડ્યું તો તેઓએ દોડતા હોય એમ ચઢવાનું ચાલુ કર્યું। મેં પણ મારી કડી બાંધી પણ જેવું મેં મારું પહેલું ડગલું ભર્યું અને હું લપસી પડી ને ત્યાં દોરડાથી હિંચકા ખાવા લાગી। શું કહે છે કે પોતાની કમર છે કમરની છે આજુબાજુ છે એ દોરડું બાંધે છે અને લટકેલું જાડું દોરડું એને પકડે છે તેઓ દોડતા હોય એમ ચડવાનું એને ચાલુ કર્યું છે પણ એમ એ મારી કડી બાંધી। શું કહે છે કે એને મારી કડી બાંધી પણ મેં જેવું ડગલું ભર્યું તે હું લપસવાનું ચાલુ થઈ ગયું લપસી પડી અને દોરડાથી હું હિંચકવા લાગી। તો જો અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો કે આ છે એ દોરડું છે એ દોરડા વડે છે એ પકડીને ચાલે છે ને આ કમરે છે એ દોરડું એને બાંધેલું છે। તો ચડતી વખતે તમારું શરીર છે એ 90 સેન્સિયલ્સના ખૂણે રાખો એટલે કે મેં સાંભળ્યું છે કે મારી પીઠ સીધી રાખો વાળશો નહીં તે ધ્યાનમાં રાખી મેં અનુભવ્યું કે ખડક સપાટ જમીન જેવા જ હોય છે અને ચઢવાનું ચાલુ કર્યું। પછી જ્યારે નીચે ઉતરવાનું હતું જેમાં દોરડાનો ખાસ પ્રકારે ઉપયોગ થાય છે જેને રિપેરિંગ કહેવાય છે। શું કહે છે રિપેરિંગ એટલે શું તો કે જેમાં દોરડાનો છે એ ચડવા ઉતરવાનું છે એ જેમ ચડવા ઉતરવાનું દોરડાનો ખાસ પ્રકારનો એમાં ઉપયોગ થાય છે જેને રિપેરિંગ કહેવામાં આવે છે। મેં તે ડર રાખ્યા વગર કર્યું। તો હવે કહો તમે ક્યારે ઝાડ પર ચડ્યા છો તમને કેવું લાગ્યું તમને ડર લાગ્યો તમે ક્યારે નીચે પડ્યા છો તો કે હા અમે ઝાડ પર ચડ્યા છીએ અમને પહેલાં ડર લાગ્યો હતો પરંતુ પછી તે ડર છે એ નીકળી ગયો અને મજા આવી। તો તમે ક્યારે કોઈની નાની દિવાલ પર ચડતા જોયા છે તમારા વિચારે દિવાલ ચડવી અને ખડક ચડવામાં શું તફાવત છે તો કે હા મેં છોકરાઓને નાની દિવાલો પર ચડતા જોયા છે મારા વિચારે છે એ દિવાલ ચડવી એટલે કે ઘણો જ તફાવત છે। તો એક રમૂજી બનાવો। ફેબ્રુઆરી 14, 1984 તો સાંજ હતી અને ખાનદોનબીને ભૂખ લાગી હતી મારી પાસે કંઈ જ ખાવાનું ન હતું તે વાડ કૂદીને ખેતરમાં ગઈ તેણે ઝડપથી 2 મોટી કાકડી તોડી અને પાછી આવી તરત જ એક સ્ત્રી પાછળથી આવી અને તેને તેની બેગથી પકડી તે ખાનદોનબીને પોતાની ભાષામાં કંઈક કહેવા લાગી અમે તે શું કહી રહી છે તે સમજી શકતા ન હતા અને ખાનદોનબીને તેને બીજો ભાષામાં એ બોલતી હોય છે શું કહે છે અને અહીંયા એક રમૂજી બનાવ બને છે તે કે સાંજ હતી અને ખાનદોનબીને ભૂખ લાગે છે તો ત્યારે એ ખાવાનું ગોતતી હતી અને તે વાડ કૂદીને છે એ ખેતરમાં જાય છે અને ઝડપથી 2 કાકડી છે એ મોટી તોડીને લાવે છે તરત જ એક સ્ત્રી છે એની પાછળથી આવે છે અને તેની બેગ પકડે છે અને એની ભાષામાં કંઈ કહેવા લાગે છે તો શું અહીંયા શું કરી રહી છે એવી રીતના કહેતા હશે અહીં સમજી શકતા ન હતા પણ તેની ભાષા છે એ બીજી ભાષામાં છે એ બોલતી હતી તો ખાનદોનીએ તેને બીજો ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરતી હતી પણ જે
અમે પણ સમજી શકતા ન હતા. પછી મેં જે ઈસુ કહે છે કે પછી મેં હિન્દીમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ બંનેમાંથી એક પણ ભાષા તે સ્ત્રી છે સમજતી ન હતી. અંતે મેં મારા હાથ માફી માગવા જોડ્યા. શું કહે છે કે બે ભાષામાં છે, એકે ભાષામાં છે એ સમજી શકતી નથી. પછી મેં એની સામે હાથ જોડીને માફી માગી, તો એટલામાં અમારું જૂથ ખૂબ જ દૂર જતું રહ્યું. અંધારું થઈ ગયું હતું અને મને લાગ્યું કે અમે રસ્તો ભૂલી ગયા છીએ. હવે અમે સાચે જ ડરી રહ્યા હતા અને અમારી બેટરીથી પણ રસ્તો જોઈ શકતા ન હતા. ઠંડી હોવા છતાં મને પરસેવો થવા લાગ્યો. મેં ખાંદોબીને હાથ જોરથી પકડી રાખ્યો અને મેં મોઢેથી બૂમ પાડી, તમે બધા ક્યાં છો? શું કહે છે એટલામાં અમારી જૂથ છે એ ઓલી સ્ત્રીને છે એ માફી માગી છે, એટલામાં છે એનું જૂથ છે એ ખૂબ જ દૂર જતું રહ્યું હોય છે. પછી રાત્રે છે એ અંધારું થઈ જાય છે અને રસ્તો એને ભૂલી ગયા છીએ. તો હવે સાચે જ એને ડર લાગતો હતો રાત્રિના સમયે, તો અમારી બેટરીથી પણ રસ્તો એ જોઈ શકતા ન હતા અને ઠંડી પણ હોવા છતાં મને પરસેવો થવા લાગ્યો છે. તો ખાંદોબીનો હાથ જોરથી એને પકડી રાખે છે ડરના કારણે, તો મોટેથી પછી એને બૂમ પાડે છે, તમે બધા ક્યાં છો? તો તમે મને સાંભળી શકો છો? પર્વતોમાં મારા અવાજના પડઘા પડતા હતા. અમે બંને મોટેથી અમારી સિસોટી વગાડવા લાગ્યા અને અમારી બેટરીનો પ્રકાશ ફેંકવા લાગ્યા. કદાચ જૂથને ખબર પડી કે અમે ખોવાઈ ગયા છીએ. અમે દૂરથી સિસોટીનો અવાજ સાંભળ્યો અને સંકેત છે એ સમજાઈ ગયો અને એકબીજાનો હાથ જોરથી પકડ્યો અને રાહ જોવા લાગ્યા. ખાંદોબીને લાગ્યું કે અમારે વાત ચાલુ રાખવી જોઈએ. તેણે બીજો ભાષામાં ગીત ગાવાનું ચાલુ કર્યું. તો થોડા સમય પછી અમે જૂથના સભ્યોને અમારી તરફ આવતા જોયા અને અંતે અમે ફરી જૂથના સાથે હતા. શું કહે છે એ કે તે ખાંદોબી છે એ અંધારામાં છે એ ખોવાઈ જાય છે અને બે છે એ સિસોટેથી છે એ મોટા અવાજેથી વગાડવા લાગે છે અને એની બેટરીનો પ્રકાશ છે એ ચારે બાજુ છે એ ફેંકાવા લાગ્યા છે, એટલે કે ચારે બાજુ કરવા લાગે છે. કદાચ જૂથને છે એ ખબર પડે કે એની અમે ખોવાઈ ગયા છીએ, તો દૂરથી સિસોટીનો અવાજ છે એ સાંભળે છે. પછી સંકેત સમજાઈ જાય છે, તો એકબીજાના હાથથી જોરથી એને પકડે છે અને રાહ જોવા લાગ્યા. તો પછી એને બીજો ભાષામાં છે એ ગીત ગાવાનું એને ચાલુ કરે છે અને થોડા સમય પછી છે એ જૂથના સભ્યોને અમારી જડી જાય છે અને એની તરફ જવા લાગે છે.